एकतानगर बाइक पर आवेल एक युवान बाळक उठावी जई रह्यो होवानी स्थानिक लोकोने शंका जता जुजજતામાં ટોળું એકઠું થઈ ગયું હતું અને કહેવાતા બાળક ચોરને હાથ અને લાતો ઉપરાંત હાથમાં જે આવ્યું એનાથી ઢોર માર માર્યો હતો કહેવાતા બાળક ચોર યુવાનને માથામાં ઈજા થતા લોહી લુહાણ થઈ ગયો હતો કહેવાતો બાળક ચોર લોકોના મારથી રોડ ઉપર બેભાન થઈ ગયા પછી પણ લોકો લાતો અને મુક્કા મારતા રહ્યા હતા તે દરમિયાન આ અંગેની જાણ બાપોદ પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ટોળાના ચુંગાલમાંથી કહેવાતા બાળક ચોરને ગંભીર હાલતમાં ટોળામાંથી લઈ ગઈ હતી ગંભીર ઈજા પામેલા કહેવાતા બાળક ચોરને હોસ્પિટલમાં ખસેડાયો હતો આ બનાવનો વિડિયો વાયુ વેગે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી જી આપ સમજો છો કે ગઈકાલ તારીખ 28/9/2022ના સાંજના સંધ્યા સમય બાદ એકતાનગરમાં એક એવી અફવા ફેલાયેલી કે કોઈ એક સ્ત્રી અને પુરુષ પોતાની પાસે રાખેલા થેલામાં બાળકોને ઉઠાવી અને લઈ જાય છે આ ખરેખર અફવા હતી એ દરમિયાન એક મહિલા અગાઉ ત્યાં કામ કરતી હતી ફરી વખત કોઈ કામ બાબતે ભરતકામ માટે આવેલી આ પબ્લિકના ટોળાએ આ લેડીઝ મહિલા કે જેનું નામ છે મનીષા પ્રજાપતિ આ મહિલા બાળકોને ઉઠાવી જાય છે એવી ટ્રેમરના ભાગરૂપે આ પબ્લિકના ટોળાએ પકડી અને એને સ્થળ પર મારવા માંડી આ દરમિયાન ઘણા બધા માણસો ભેગા થયા અને ફરિયાદી ત્યાંથી કોઈ કામ અર્થે પાસ થાય છે તો ફરિયાદીને એમ થયું કે આ શેનું ટોળું હશે જરા જોવા માટે નીચે ઉતર્યા એટલે પબ્લિકના ટોળાએ એવું સમજીને બેસી ગયા કે મહિલા છે બાળકોને ઉઠાવે છે તેની સાથેના પુરુષ છે એ પણ આ બંને સાથે મળીને બાળકોને ઉઠાવી જાય છે એવું સમજી આ પુરુષને પણ સ્થળ ઉપર અનહદ રીતે માર મારવામાં આવ્યો મીનવાઈલ લોકલ પોલીસને જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબ અને અમારા ચૌધરી સરે તાત્કાલિક શીટિંગ પીસીઆર અને પોતે પણ સ્થળ પર પહોંચી ગયા કંટ્રોલને જાણ કરી આ સ્થાનિક પોલીસે આ ટોળાને વિખેરી અને જે વિક્ટીમ છે ભોગ બનનાર મનીષાબેન અને દિનાનાથ જે આ ગુનાના ફરિયાદી છે તેમનો બચાવ કરી એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક સારવાર હેઠળ મોકલી હતી દિનાનાથ આ ગુનાના ફરિયાદી પોતે ગાર્મેન્ટનો વ્યવસાય કરે છે નજીકના વિસ્તારમાં 3-4 કિલોમીટરના અંતરમાં એમની ફેક્ટરી છે અવારનવાર એકતાનગરમાં પોતાના મજૂરોને લેવા માટે મૂકવા માટે અને વેપાર ધંધા માટે જાય છે ગઈકાલે પોતે પાન મસાલા ખાવા માટે મજૂરોને મળવા માટે ગયેલા હતા એ દિનાનાથ એ પ્યોર એક વેપારી છે પણ અનાયાસે આ ગુનાનો પોતે ભોગ બની ગયેલા વ્યક્તિ છે વાત રહી મનીષાબેન મનીષાબેન પણ આ એકતાનગરમાં 4 વર્ષ પહેલાં એક ભરતકામ કરતી હતી અને છેલ્લા 4 વર્ષથી પોતે કારેલીબાગ કે અન્ય બરોડા સિટીના વિસ્તારમાં ભરતનું કામ કરે છે તો મનીષાબેન વધારે કામ મેળવવા માટે થઈને પોતાના જૂના વેપારીને મળવા માટે આવેલી પોતાનું બાઇક દૂર રાખી અને ગલી ખાંચા હોય પોતે ચાલતા ગયેલી પણ 4 વર્ષ જૂનું લોકેશન હોય પોતાને યાદ નહીં આવતા 2-4 વખત અવર જવર કરી આગળ ગયા પાછળ ગયા બીજી ગલીમાં ગયા અને આ અફવાનું જોર હતું તો અફવાનું જોર હોવું અને મનીષાબેનને પોતાનું એડ્રેસ નહીં મળવું આ કોઇન્સિડન્સ બનતા પબ્લિકે આવું સમજી અને એને માર મારેલ છે પરંતુ મનીષાબેન અને ફરિયાદી એકબીજા સાથે કોઈ કનેક્શન નથી દિનાનાથની ફરિયાદ દરમિયાન પોલીસની આ ઘટનામાં કમ્પ્લીટ હાજરી છે રિયલી બહુ સારી રીતે આ ટોળાને વિખેરવામાં આવેલા છે અધરવાઇઝ મોટા ઇન્સિડન્ટ્સ બને પણ એમાંથી સિફતપૂર્વક પોલીસે આ કામગીરી પૂર્ણ કરેલી છે ફરિયાદીની ફરિયાદ મુજબ જોવા જઈએ તો એને માથામાં લાકડી અને ધોકાની ઈજાઓ થયેલી છે ઘણા બધા સ્ટિચીસ છે એટલે IPC 307 રાયોટિંગ અને હથિયારબંધીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે અને હાલ આરોપી ભાનમાં છે સારવાર હેઠળ બિલકુલ ધરપકડ થશે
અમારા લગભગ સમજો કે તેમને ડિટેન પણ કરવામાં આવેલા છે. ફરિયાદી અહીંયા અવારનવાર આવતો હોય, થોડા ઘણા માણસોને ઓળખે છે, એના મિત્રો મારફત પણ બે ત્રણ આરોપીના ફરિયાદમાં નામ છે. તે પૈકીના બે હસ્તગત કરવામાં આવેલા છે, જેનું પૂછપરછ, ઇન્ટ્રોગેશન અને પોતાનો શું રોલ છે આ પરફેક્ટ એવિડન્સ મળ્યા પછી તેની ધોરણસર કોવિડ કરાવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે.